ओपीएस मुद्दे शिक्षकोए सरकार सामे बायो चढ़ावी छे। जूनी पेन्शननी मांगने साथे हवे शिक्षकों रस्ते उतरी आव्या छे। महापंचायत ने पदयात्रा करी शिक्षकोए राज्यना 51 शहरों में 11 शहरों में विरोध प्रदर्शन करी तेओनी मांग पूर्ण करवामां आवे तेवी मांग करी छे। त्यारे जो आखरे सरकारी कर्मचारी केम करी रहा छे ओपीएस नी मांग अने ओपीएस थी शुं थई शके शिक्षकों ने लाभ जोईए। पेंशन मुद्दे सड़क पर शिक्षक, अग्यार शहरों में विरोध प्रदर्शन, जूनी पेंशन आपवा करी मांग। રાજ્યમાં પેન્શનનો મુદ્દો ફરી એકવાર ઉછળ્યો છે। હવે શિક્ષકો પેન્શનના મુદ્દે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે। શિક્ષકોની માંગ છે કે રાજ્યમાં નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી જોઈએ। રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યભરમાં 11 સ્થળોએ પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને માંગ કરાઈ છે કે તેઓને નવી પેન્શન યોજના નહીં પરંતુ જૂની પેન્શન યોજના જોઈએ છે। સરકાર તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના દાખલ કરે અને એક વર્ષ પહેલા સરકારે જે માંગણી મુજબના ઠરાવો કરવા સ્વીકાર્યું હતું એમાં એનપીએસ 10% 14% અને જૂની પેન્શન યોજના 1-4-5 પહેલા એ બંને ઠરાવ બાકી છે એ ઠરાવ કરે અને સાથે સાથે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપે। દરેક સરકારી કર્મચારીને જૂની પેન્શન યોજના મળે અને જે શિક્ષકોને વધારાની કામગીરી સોંપવામાં આવે છે એ પણ પાછી લેવામાં આવે અને અમારા એસકાર્ડ મિત્રોના બદલીના નિયમો સત્વરે જાહેર કરવામાં આવે। રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના નેજા હેઠળ એક આંદોલન સ્વરૂપે મહાપંચાયત સ્વરૂપે મળ્યા છીએ અને આગળ અમે જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમારી આ માંગણી માટે અમે છેક સુધી રેલી અને પંચાયતના આગળના કાર્યક્રમો આપતા રહીશું। આ તરફ સાબરકાંઠાના શિક્ષકોએ પણ પેન્શન મુદ્દે હિંમતનગરમાં પદયાત્રા કાઢી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષકોને જૂની પેન્શન આપવા માંગ કરી। સૌથી પહેલા એ માંગણી છે કે રાષ્ટ્રનું નિર્માણ કરવા જ્યારે શિક્ષક પોતાની આખી જિંદગી ખર્ચી દેતો હોય છે ત્યારે જ્યારે એ અશક્ત બને અને ખરેખર જ્યારે એને જરૂરિયાત હોય ત્યારે જ એને જો પેન્શન ન મળે તો ખરેખર શિક્ષકની જિંદગી દયનીય બની જતી હોય છે। કબીરા ખડા બાજાર મેં પેન્શન કી માગે ખેર, નેતાજી તુમ પેન્શન લો ઓર કર્મચારી ક્યું બેર, બધાને પેન્શન મળે અને અમારે પેન્શન નહીં। પેન્શન એ બુઢાપાની લાકડી છે એટલે અમે ખાસ ઓપીએસ માટે અહીંયા એકત્રિત થયા છીએ। સરકારે ઠરાવ કર્યા છે પણ ઠરાવની મંજૂરી મળી ગઈ છે પણ ઠરાવ રૂપે અમને એ માંગણીઓ સ્વીકારવામાં આવી નહીં એટલા માટે અમારા મહાપંચાયતની પદયાત્રાનું આંદોલન કરવું પડ્યું છે। ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જૂની પેન્શન યોજનાને અમલી બનાવવાની માંગ ઉઠી રહી છે। ત્યારે હવે આપને બતાવીએ આખરે શું છે સરકારી કર્મચારીઓની માંગ। તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ આપવો, 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક થયેલા શિક્ષકોને ઓપીએસમાં સમાવવા, નાન સહાયક યોજનાની કાયમી ભરતીનો વિકલ્પ ન બનાવવો, તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં મંજૂર મહેકમ અનુસાર સત્વારે ભરતી કરવી, એનપીએસમાં 10% કપાતની સામે સરકારનો 14% ફાળો કપાત કરવો, સમાન કપાતનો ઠરાવ રદ કરવો, એનપીએસ વાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે 300 રજાનું રોકડમાં રૂપાંતર આપવું। જૂની પેન્શન યોજનાથી શું લાભ થઈ રહ્યા છે અને આખરે કેમ સરકારી કર્મચારીઓને જોઈએ છે ઓપીએસ, તેના શું છે લાભ, હવે તે પણ જુઓ। નિવૃત્તિ સમયે કર્મચારીના છેલ્લા પગારની અડધી રકમ પેન્શન તરીકે મળવા પાત્ર હોય છે। છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારી મુજબ નક્કી કરાતું હતું પેન્શન, કર્મચારીઓના પગારમાંથી પૈસા કાપવામાં આવતા ન હતા। પેન્શન સ્કીમમાં 20 લાખ સુધીની ગ્રેજ્યુટી મળવા પાત્ર હતી। નિવૃત્ત કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને મળે છે પેન્શન। કર્મચારીઓને દર 6 મહિના પછી ડીએ આપવાની જોગવાઈ પણ છે। સરકાર પગાર પંચની રચના કરે ત્યારે પેન્શનમાં પણ થતો હતો સુધારો। હવે આપને એ બતાવીએ કે આખરે નવી પેન્શન યોજનામાં શું છે જેને સ્વીકારવા માટે સરકારી કર્મચારીઓ નથી તૈયાર, તો કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવે છે 10% રકમ, જીપીએફની કોઈ જ સુવિધા નથી,
एनपीएस शेयर बजार पर आधारित होवाथी संपूर्णपणे सुरक्षित पण नथी। निवृत्ति पर पेंशन मेळववा एनपीएस ना फंड ना 40% नुं रोकाण करवुं पड़े छे। निश्चित पेंशन नी कोई गेरंटी नथी। टैक्स नी जोगवाई पण लागू पड़े छे। 6 महीना बाद डीयरनेस अलाउंस मेळववानी कोई जोगवाई नथी। कर्मचारी निवृत्ति समय 60% रकम लई शके छे। सरकार कर्मचारियों ने जूनी पेंशन योजना अपवाना पक्ष में नहीं। सरकार ने दलील छे के जूनी पेंशन योजना थी सरकार पर खूब भारण वधी जाए छे, जेथी सरकार कर्मचारियों नी आ मांग मुद्दे कोई मचक आपी रही नहीं। जो कि हवे सरकारी कर्मचारियों लड़ी लेवाना मूड में छे, तेरे आगामी दिवसों में आ मुद्दे सरकार अने कर्मचारी संगठनों वच्चे हजू तकरार वधी शके छे। ब्यूरो रिपोर्ट, टीवी 9।